સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે સુરતમાં રહેતા પિયુષ પ્રેમજી પટોડીયાએ પોતાના જ મિત્ર સંજય રાયકા પાસેથી વ્યાજે લીધા હતા આ વ્યાજે લીધેલા કારણે સંજય રાયકા અવારનવાર પિયુષ પટોળીયાને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરી યુવકની કાર પણ બળજબડીથી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત સિટીને વ્યાજખોરના આતંકમાંથી છોડાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને સતત વ્યાજખોર સામે મોહિમ ચલાવી હતી સુરત શહેરમાં હજુ પણ વ્યાજખોરનો આતંક યથાવત હોય તેવી ઘટના સામે આવી છે સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા પિયુષ પ્રેમજી પટોળિયાએ કોરોના કાળ દરમિયાન તેમના મિત્ર સંજય લાલજી રાયકા પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા સંજયભાઈ રાયકા તેમના મિત્ર હોવાથી ઓછા વ્યાજે રૂપિયા આપ્યા હતા ત્યારબાદ છૂટક મજૂરી કરીને પિયુષભાઈ સંજયભાઈ રાયકાને વ્યાજ ચૂકવતા હતા જો કે થોડા સમય સુધી વ્યાજ નહીં આપી શકતા સંજય રાયકા નામના વ્યક્તિએ બે લાખના સીધા જ લાખ વ્યાજ સાથે કરી નાખી પિયુષભાઈની કાર પણ બળજબરીથી લઈ ગયા હતા અત્યાર સુધી વ્યાજ ભર્યું હોવા છતાં મુદ્દલ રકમ સાથે ઉપરના એક પચાસ લાખ માંગે છે અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેમજ એક્સિડન્ટ નાખવાની ધમકી આપે છે જેથી પિયુષભાઈએ પોલીસનો સહારો લીધો છે અને પિયુષભાઈ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી તેમજ સુરત પોલીસ કમિશનર અજય તોમર સાહેબ તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરોને સંજય રાયકા વિરોધમાં ફરિયાદ આપીને ન્યાય માટે રજૂઆત કરી હતી હાલ સરથાણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ સુરત